विद्यार्थी मित्रों मां सरस्वती शिशु कुंज शाळा परिवार आपનું હાર્દિક સ્વાગત કરે છે। વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી આપણે ઘણા બધા એકમ શીખી ગયા, એની અંદર વિવિધ પ્રકારના પ્રશ્નો અને તે પ્રશ્નોના જવાબ પણ આપણે શીખી ગયા। વૈકલ્પિક પ્રશ્નો હતા, એક એક વાક્યના એક એક શબ્દમાં લખવાના પ્રશ્નો, ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ હતા, ચિત્ર જોઈ અને શબ્દ લખવાનો હતો, ખાલી જગ્યા પૂર્ણ કરવાની હતી। તો આજે આપણે એવો જ એકમ છે, ખાલી જગ્યા પૂરો। એકમનું નામ જ છે, આપણો જે 29મો એકમ છે એ ખાલી જગ્યા પૂરો છે। તો ચલો હવે આપણે જોઈએ કે કયા કયા આપણે પ્રાણીઓના બચ્ચા એના એકમ વિશે, પ્રાણીઓના રહેઠાણ, પ્રાણીઓના અવાજ, રાષ્ટ્રધ્વજ, હાવભાવ, સૂચક હાવભાવ વિશે પણ શીખી ગયા, આપણા રાષ્ટ્રધ્વજ વિશે પણ આપણે શીખી ગયા। તો એમાંથી બધી ખાલી જગ્યા નીકળી છે એના પરથી અત્યારે આપણો એકમ છે કે ખાલી જગ્યા પૂરો। એમાંથી જે ખાલી જગ્યા નીકળતી હોય એમાંની આ ખાલી જગ્યાઓ છે। તો ચલો જોઈએ તમારે ખાલી જગ્યા કેવી રીતે લખવાની છે। તો જોઈએ આપણે ખાલી જગ્યા પૂરો તો કેવી રીતે આપણે લખીશું, અહીંયા આગળ જોઈએ આપણે કે ખાલી જગ્યા गुजराती महीना प्रमाणे खाली जगह महीना में आवे छे। तो यहाँ गरी तमने विकल्प आपे होय आसो अथवा तो श्रावण, तमारे शुं करवानुं, बेमांथी साचो जवाब शोधवानो। तो आमां आसो जवाब साचो छे। तो दिवाळीनो तहेवार गुजराती महीना प्रमाणे आसो महीनामां आवे छे। बराबर छे विद्यार्थी मित्रों? तो जो अहींया आगळ विकल्पो छे, विकल्पोमांथी आपणे शुं करवानुं छे, साचो जवाब शोधवानो छे अने खाली जग्यामां साचो जवाब लखवानो छे। तो आज प्रमाणे तमारे ચોપડીની અંદર ખાલી જગ્યાઓ આપી છે, અલગ અલગ પ્રકારની ખાલી જગ્યા છે। તો એ ખાલી જગ્યા હવે તમે કેવી રીતે લખશો તે આપણે હવે ચોપડીમાં જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા ગાડી તમારી ચોપડીની અંદર એકમ 29 ખાલી જગ્યા પૂરો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તમારે શું કરવાનું છે? કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। જો અહીંયા ગાડી પહેલી ખાલી જગ્યા આપણે જોઈએ છે કે ખાલી જગ્યા ભારતના રાષ્ટ્રપિતા કહેવાય છે, તો ગાંધીજી અને રવિશંકર મહારાજ છે। તો બેમાંથી સાચો જવાબ કયો છે? હા, કયો છે? ગાંધીજી। તો તમારે અહીંયા આગળ ખાલી જગ્યામાં શું લખવાનું છે? ગાંધીજી। શું લખીશું આપણે અહીંયા આગળ જો? ગાંધીજી। આ પ્રમાણે વિકલ્પમાંથી સાચો જવાબ શોધવાનો અને ખાલી જગ્યામાં લખવાનો છે। હવે બીજી જોઈએ તો દિવસે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે, જો અહીંયા ઘડી દિવસે શું જોઈએ છે? સૂર્ય કે ચંદ્ર? હા, તો સાચો જવાબ છે સૂર્ય। તો અહીંયા ઘડી આપણે લખીશું, જો અહીંયા ઘડી ખાલી જગ્યાની અંદર શું લખીશું? હા, સૂર્ય, બરાબર છે। હવે ત્રીજી છે, અજવાળી રાત્રે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે, અજવાળી રાત હોય ત્યારે આકાશમાં શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો? જો તો જો વિદ્યાર્થી મિત્રો, અજવાળી રાતે આકાશમાં ચંદ્ર દેખાય છે, તો અહીંયા આગળ આપણે શું લખીશું? ચંદ્ર, બરાબર છે। તમારે આ પ્રમાણે લખવાનું રહેશે।
હવે આગળ છે અંધારી રાતે આકાશમાં ખાલી જગ્યા દેખાય છે તો સૂર્ય કે તારા તો તારા દેખાય છે તો અહીંયા આગળ આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો તારા લખીશું શું લખીશું તારા તમારે આ પ્રમાણે શું કરવાનું છે ખાલી જગ્યા કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ધ્રુવનો તારો ખાલી જગ્યા દિશામાં દેખાય છે પૂર્વ કે ઉત્તર હા તો કઈ દિશામાં ઉત્તર દિશામાં બરાબર છે ને હા તો અહીંયા આગળ આપણે લખીશું આપણે કે ધ્રુવનો તારો ઉત્તર દિશામાં દેખાય છે હવે આગળ જોઈએ અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ 7 અને 15 તો અઠવાડિયાના કેટલા દિવસ હોય છે 7 દિવસ હોય છે તો અહીંયા આગળ આપણે લખીશું 7 હવે આગળ 15 દિવસનું ખાલી જગ્યા કહેવાય અઠવાડિયું 7 દિવસનું અઠવાડિયું કહેવાય તો 15 દિવસનું પખવાડિયું તો અહીંયા આગળ લખીશું પખવાડિયું બરાબર છે હવે આગળ છે 1 વર્ષના ખાલી જગ્યા મહિના છે જો અહીંયા આગળ 7 કે 12 હા તો સાચો જવાબ છે 12 તો અહીંયા આગળ આપણે લખી દઈશું 12 હવે છે અંગ્રેજી વર્ષનો પહેલો મહિનો ખાલી જગ્યા છે અંગ્રેજી વર્ષ પ્રમાણે આપણે જોઈએ તો ફેબ્રુઆરી આવે કે જાન્યુઆરી હા તો કયો આવશે જાન્યુઆરી તો અહીંયા આગળ આપણે લખીશું જાન્યુઆરી હવે આગળ છે 10મી ખાલી જગ્યા મહિનાના 28 કે 29 દિવસો હોય છે માર્ચમાં કે ફેબ્રુઆરીમાં હા ફેબ્રુઆરીમાં તો અહીંયા આગળ આપણે લખીશું ફેબ્રુઆરી હવે છે મેઘધનુષના ખાલી જગ્યા રંગો હોય છે મેઘધનુષના રંગો કેટલા હોય છે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આગળ મેઘધનુષના 7 રંગ હોય છે એટલે આપણે તેને સપ્તરંગી પણ કહીએ છીએ તો અહીંયા આગળ આપણે લખીશું 7 બરાબર છે જુઓ આ પ્રમાણે તમારે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે હવે આગળ જોઈએ ઉત્તરાયણ ખાલી જગ્યાના દિવસે આવે હમણાં જ ગઈ 14મી જાન્યુઆરી તો અહીંયા આગળ આપણે લખીશું 14 જાન્યુઆરી હવે આગળ છે નાતાલ ખાલી જગ્યાના દિવસે આવે તો 25 ડિસેમ્બર કે 1મી મે હા હમણાં જ ગઈ ને એટલે ખબર જ છે આપણને કે 25 ડિસેમ્બર તો અહીંયા આગળ લખીશું 25 ડિસેમ્બર નાક વડે આપણે ખાલી જગ્યા પારખીએ છીએ સ્વાદ કે ગંધ તો હા ગંધ બરાબર હવે આગળ 99 પછી ખાલી જગ્યા આવે 99 પછી કેટલા આવે 100 તો આપણે લખીશું 100 તો જો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે આની અંદર સરસ મજાના જે ખાલી જગ્યાઓ છે એ તમારે વિકલ્પો અહીંયા આગળ કૌંસમાં શું આપેલું છે શબ્દ આપેલા છે શબ્દમાંથી સાચો જવાબ શોધવાનો છે અને સરસ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જો આ પ્રમાણે તમારે ખાલી જગ્યાઓ પૂર્ણ કરતું જવાનું છે જો બરાબર ને હા નીચે જો ફોટા આપેલા છે હા ગાંધીજીનો છે રાષ્ટ્રપિતા છે સપ્તરંગી શું છે આ મેઘધનુષ છે વિદ્યાર્થી મિત્રો આજે તમે જોઈ રહ્યા છો ચિત્રમાં મેઘધનુષ છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે આ ઉત્તરાયણનું ચિત્ર આપેલું છે બરાબર ને હા તો હવે તમે શું કરશો તમે સરસ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરશો સરસ રીતે હોમવર્ક કરશો અને મને હોમવર્ક ગ્રુપમાં મોકલી આપશો આશા રાખું છું કે તમને ખાલી જગ્યા પૂર્ણ કરવામાં સારી એવી સમજ આવી હશે થેન્ક યુ